ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આણંદની મુલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદના અંધારિયા ચોકડી સ્થિત નવનિર્મિત ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કાર્યાલયના લોકાર્પણમાં પહોંચ્યા. કાર્યાલયના લોકાર્પણ બાદ આણંદ સ્થિત અક્ષર ફાર્મ ખાતે પેજ પ્રમુખો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ મિતેશ પટેલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, આણંદ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ખંભાતના ધારાસભ્ય સહિતના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ 2022ની ચૂંટણીઓના પડઘમ હવે વાગી રહ્યા છે, ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અંધારિયા ચોકડી સ્થિત નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અક્ષર ફાર્મ ખાતે પેજ પ્રમુખો સાથે બેઠકનું આયોજન કરીને આવનાર 2022ની ચૂંટણીને લઈને વ્યૂહરચના ઘડવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં એનો પોતાનો એક સરસ કાર્યાલય હોવું જોઈએ, એમાં બધી જ અદ્યતન સુવિધા હોવી જોઈએ ટેકનોલોજીની. એવો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને જે તે વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા શ્રી અમિતભાઈ શાહ સાહેબનો હતો. અમિતભાઈ શાહ સાહેબ જે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે દરમિયાન આખા દેશની અંદર 700 જેટલા આવા કાર્યાલયોનું નિર્માણ એમણે કરાયું. ગુજરાતની અંદર પણ એ દ્વારા ખૂબ સરસ આવા કાર્યાલયો બન્યા છે કે જે સિમ્પલ છે પરંતુ અંદર ટેકનોલોજીની તમામ વ્યવસ્થા છે. બધાને બેસવા માટેની વ્યવસ્થા છે, બધા સારી રીતે કામ કરી શકે એના માટેની વ્યવસ્થા છે. આજે અહીં આણંદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ એમણે દૂરંદેશી સાથે આ એક જગ્યા સરસ મજાની જગ્યા એમણે પરચેસ કરી અને લગભગ 3,41,00,000 ખર્ચમાં જ અમે 18,000થી વધુ સ્કવેર ફીટનો આ એક બિલ્ડિંગ ઊભું કર્યું છે, જેને કમલમ તરીકે આપણે ઓળખીએ છીએ. એ કમલમમાં બધા જ મોરચાના આગેવાનો માટે પણ એક અલગ અલગ ઓફિસ આપવામાં આવી છે. પ્રમુખની ઓફિસ છે, મહામંત્રીઓની ઓફિસ છે, લાઇબ્રેરીની પણ અદ્યતન વ્યવસ્થા એમણે અહીં રાખી છે. જે વિઝિટર આવશે એના માટે પણ બેસવાની વ્યવસ્થા છે. 400 જેટલા કાર્યકર્તાઓની મિટિંગ થાય એના માટેનો એક અલગ અદ્યતન હોલ પણ એમણે બનાવ્યો છે. આજની જે પાર્ટીની જરૂરિયાત છે અને ભવિષ્યમાં જે જરૂરિયાત પડવાની છે એને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ આયોજન સાથે ખૂબ સરસ બિલ્ડિંગ ખૂબ મર્યાદિત ખર્ચની અંદર એમણે આ બનાવ્યું છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને, એમના સૌ સાથીઓને અને જેમણે જેમણે એમાં સહકાર આપ્યો છે સૌનો આભાર પણ માનું છું.